બીજા કે મિત્રો શુભ સવાર કોરોનાના આ કપરા કાળની અંદર સ્કૂલ બંધ છે પરંતુ આપણે શૈક્ષણિક કાર્ય યુટ્યુબના માધ્યમ દ્વારા ચાલુ રાખે છે જેથી આપનો અભ્યાસક્રમ પણ પૂરો થતો જાય અને તમારું આ વર્ષ બગડે નહીં એના માટેના બધા પ્રયત્નો ચાલી રહ્યા. આ કોરોનાની અંદર આપણે જાતે જ પોતાની સાવધાની રાખવી પડશે અને પોતે જ કોરોનાથી બચવા માટેના ઉપાયો શોધવા પડશે. આશા રાખું કે તમે બધા જ મજામાં હશો. શરૂઆત કરતા પહેલા મારું નામ આશુતોષ દવે અને તમારું ગણિત હું લેવા જઈ રહ્યો છું. આજે વાત કરવી છે ચેપ્ટર નંબર 11 માપન. તો તમે ધોરણ 7ની અંદર આવા જ એક ચેપ્ટર સાથે થોડી ઘણી માહિતી ભણ્યા કે માપન કેવી રીતે થાય, લંબચોરસનું માપન કરવું હોય તો એના માટે શું કરવાનું, ચોરસનું માપન કરવું હોય તો શું કરવાનું, એનું ક્ષેત્રફળ શું શોધવું હોય, પરિમિતિ શોધવી હોય, આ બધું જ તમે ધોરણ 7ની અંદર ભણી રહ્યા છો. પરંતુ હવે એ જ વસ્તુ ફરીથી એક નવા સ્વરૂપ સાથે આપણે ભણવા જઈ રહ્યા છીએ. તો શરૂઆત કરીશું સ્વાધ્યાય 11.1. હવે ઘણી ધોરણમાં બેઠા હોય અને ખાલી એક વિડીયો જોઈને જો દાખલા આવડી જાય તો એ નકામી વસ્તુ છે. એટલે એના માટે પહેલાં આપણે નોટ પેન પેન્સિલ ચોપડી વગેરે બધું જ ગણિતના સાધનો લઈને જોડે બેસવું પણ. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખો કે તમે બધા જે સાધનો અને ચોપડી અને નોટ ને બધું લઈને જોડે બેસ્યા હશો. તો તમારી રકમની અંદર 11.1માં પ્રથમ દાખલો આપેલો છે. અમને એવું કીધેલું છે કે અહીં આકૃતિમાં એક ચોરસ અને એક લંબ ચોરસ ખેતર તેમના માપ સાથે આપેલા છે. એક ચોરસ ખેતર આપેલું છે અને એક લંબ ચોરસ ખેતર આપેલું છે. બંનેના ત્યાં માપ આપેલા જ છે. ચોરસની અંદર 60 મીટર અને લંબ ચોરસમાં છે 80 મીટર. આ બંને ખેતરોની પરિમિતિ સમાન છે. અહીંયા આપણને એક વસ્તુ કહી દીધી છે કે ભાઈ બંને ખેતરોની પરિમિતિ કેવી છે, સમાન છે. બંને ખેતરોની પરિમિતિ સમાન છે. તો કયા ખેતરનું ક્ષેત્રફળ વધારે હશે? હવે આપણે ક્ષેત્રફળ શોધવાનું કીધું તો આકૃતિમાં ચોરસ જે છે ચોરસની બાજુમાં આપણને આપેલું છે. ચોરસની બાજુ એનું માપ છે 60 મીટર અને લંબ ચોરસની બાજુ છે એનું માપ આપણને આપ્યું છે 80 મીટર. હવે સાહેબ આપણને પ્રશ્ન થાય કે ચોરસ સુધી તો 4 બાજુ અને 4 બાજુ સરખી માની લીધી. આ એક ચોરસ અહીંયા આપણને એમ કીધું કે 60 મીટર. ચોરસની 4 બાજુ કેવી સરખી હોય? આ 60 છે તો આપણ 60 થાય, આ પણ 60 થાય અને આ પણ 60 થાય.
લંબચોરસ કોઈ લંબચોરસ માં એમને શું કીધું છે ચોપડી માં કે આ બાજુનું નામ છે 80 મીટર આ નામ કેવું છે 80 મીટર સામ સામેની બાજુ સરખી હોય તો આ 80 થાય પણ આ 80 થાય નહીં એટલે લંબાઈ સરખી પણ પહોળાઈ આપણે શોધવી પડે તો આ આપણને માપ આપી દીધું લંબાઈ પહોળાઈ ખબર નથી માટે x બરાબર હવે આપણને ચોપડી માં એવું કીધું છે કે બંને પરિઘેતરની પરિમિતિ કેવી છે સમાન છે તો એ જ વાક્ય ફરીથી આપણે લખીશું તો બંને ખેતરોની પરિમિતિ સમાન છે બંને ખેતરોની પરિમિતિ સમાન છે એનો મતલબ ચોરસની પરિમિતિ બરાબર લંબ ચોરસની પરિમિતિ બંને ખેતર આપણે એક ખેતર છે ચોરસ છે અને લંબ ચોરસ છે બંનેની પરિમિતિ તો કેવી છે સરખી છે એટલે લંબ ચોરસની પરિમિતિ અને લંબ ચોરસની પરિમિતિ હવે ચોરસની પરિમિતિનું સૂત્ર છે 4 ગુણ્યા લંબાઈ અને લંબ ચોરસની પરિમિતિનું સૂત્ર છે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ આવું સૂત્ર લંબાઈ 4 ગુણ્યા લંબાઈ 1 2 3 અને 4 આ 4 ગુણ્યા લંબાઈ અને લંબ ચોરસની સૂત્ર 2 કૌંસમાં લંબાઈ 1 અને 2 લંબાઈ વત્તા પહોળાઈ 1 અને 2 પહોળાઈ એ જ પ્રમાણે 4 ની લંબાઈ 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ 4 માં 4 ચોરસની બાજુ લંબાઈ કેટલી છે 60 બરાબર લંબ ચોરસની લંબાઈ કેટલી છે 80 વત્તા પહોળાઈ આપણને ખબર નથી માટે આપણે કેટલી લખી x લખી હવે આગળ 6 6 24 એટલે 240 બરાબર 8 2 16 160 વત્તા x અને આમ ના કરવું હોય આ જ રીતે રાખવાનું 80 વત્તા x આ જે 2 છે એ 2 ને અહીંયા નીચે લઈ લેવાનું ગુણાકારમાં 2 હતા છેદમાં જાય તો પારકામાં જાય બરાબર ગુણ્યા બાદ બાર ગુણ્યા 24 એટલે 120 120 બરાબર 80 પ્લસ x 120 બરાબર 80 વત્તા x આ બરાબર ની પેલી બાજુ 80 પ્લસ છે આ બાજુ બાજુ માઇનસ થાય 120 માઇનસ 80 બરાબર x હવે 120 માંથી 80 જાય તો 40 બરાબર x અને આ 40 બરાબર x મળ્યા તો x આપણા માટે શું હશે પહોળાઈ 40 મીટર પહોળાઈ આપણને કેટલી મળી 40 મીટર પહોળાઈ બરાબર 40 મીટર હવે આપણી પાસે બંનેની પરિમિતિ તો સમાન હતી લંબાઈ લંબચોરસની પહોળાઈ પણ મળી ગઈ અને લંબાઈ પણ મળી હવે
તો બંનેના ક્ષેત્રફળ શોધી ચોરસ નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ ચોરસ નું ક્ષેત્રફળ માટે લંબાઈ કેટલી છે તો 60 ગુણ્યા 60
દાખલા નંબર 2 હવે આપણે એનું કીધું છે કે શ્રીમતી કૌશિકનો આકૃતિમાં બતાવેલ મુજબના માપનું ચોરસ પ્લોટ છે એક ચોરસ પ્લોટ આપેલું છે તે પ્લોટના મધ્ય ભાગમાં મકાન બનાવવા માંગે છે એટલે સમજણ તમને આકૃતિ આપી છે એક ચોરસ પ્લોટ છે ચોરસના સેન્ટરમાં મધ્ય ભાગની અંદર એક મકાન બનાવવાનું આયોજન કરી રહ્યું છે મકાનના ફરતે બગીચો વિકસાવેલો છે વિદ્યાર્થી મિત્રો મકાન જે છે મકાનની આજુબાજુમાં એને બગીચો બનાવેલો છે બગીચો વિકસાવવાનો ભાવ 55 પ્રતિ ચોરસ મીટર તો બગીચો વિકસાવવાનો ભાવ કેટલો છે 1 મીટરના 55 તો મકાનની ફરતે બગીચો વિકસાવવાનો ખર્ચ કેટલો હશે અને આકૃતિમાં બતાવ્યા મુજબ તો એક બગીચો સોરી ખર્ચ કેટલો થશે તો મિત્રો સૌપ્રથમ આપણે પ્લોટની બાજુનું ક્ષેત્રફળ શોધવું પડશે હવે ચોપડીમાં આપણને આપેલું છે પ્લોટની બાજુનું ક્ષેત્રફળ 25 મીટર અને એમ પણ કીધું છે કે એ પ્લોટ કેવો છે ચોરસ પ્લોટ છે તો ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ અને લંબાઈ 25 25 625 ચોરસ મીટર 25 ગુણ્યા 25 625 ચોરસ મીટર હવે ચોરસ તમારે લંબ એક ચોરસ પ્લોટ એની અંદર અગેન લંબ ચોરસ મકાન બનાવવામાં આવે અને અહીંયા આ ભાગમાં બગીચો વિકસાવવામાં આવે તો સૌ પ્રથમ આપણે શું કર્યું ચોરસનું ક્ષેત્રફળ શોધી લીધું હવે આ જે મકાન છે એ મકાનનું ક્ષેત્રફળ શોધી લઈશું અને એના પછી આ ચોરસના ક્ષેત્રફળમાંથી મકાનનું ક્ષેત્રફળ બાદ કરતા જે જગ્યા જે જવાબ આપે એ આપણા માટે બગીચાનું ક્ષેત્રફળ થશે તો મકાનનું ક્ષેત્રફળ આ મકાન કેવું છે એ પણ આપણને ચોપડીમાં કીધું છે કે મકાન જે છે એ લંબ ચોરસ છે ચોરસ નથી એના માટે લંબાઈ ગુણ્યા પહોળ લંબાઈ ગુણ્યા પહોળ હવે આપણને ચોપડીમાં લંબાઈ આપેલી છે 20 મીટર અને પહોળાઈ આપેલી છે 15 મીટર 20 ગુણ્યા 15 ગુણ્યા 30 300 ચોરસ મીટર પ્લોટની બાજુનું ક્ષેત્રફળ થયું 625 ચોરસ મીટર અને મકાનનું ક્ષેત્રફળ થયું 300 ચોરસ હવે બગીચાનું ક્ષેત્રફળ શોધવાનું બગીચાનું ક્ષેત્રફળ બરાબર પ્લોટની બાજુનું ક્ષેત્રફળ એટલે પ્લોટનું ક્ષેત્રફળ માઇનસ મકાનનું ક્ષેત્રફળ પ્લોટનું ક્ષેત્રફળ આપણને મળ્યું છે 625 માઇનસ મકાનનું ક્ષેત્રફળ આપણને મળ્યું છે 300 તો બંનેની બાદબાકી કરતા મળશે આપણને 325 ચોરસ મીટર જે મળ્યું આપણને બગીચાનું ક્ષેત્રફળ સૌપ્રથમ પ્લોટનું ક્ષેત્રફળ શોધ્યું ત્યારબાદ મકાનનું ક્ષેત્રફળ શોધ્યું અને ત્યારબાદ બગીચાનું ક્ષેત્રફળ શોધ્યું બગીચાનું ક્ષેત્રફળ પ્લોટનું ક્ષેત્રફળ માઇનસ મકાનનું ક્ષેત્રફળ 625 માઇનસ 300 એટલે આશરે 325 હવે મિત્રો અહીંયા આપણને એક વાત એવી કીધી છે કે બગીચો વિકસાવવાનો ભાવ
રૂપિયા 50 પ્રતિ ચોરસ મીટર હોય એક ચોરસ મીટર બગીચાનો ભાવ 55 રૂપિયા હોય તો આ 325 ચોરસ મીટરના કેટલા તો 325 ચોરસ મીટર બગીચાનો ભાવ કેટલા ત્રિરાશિ પદ મુજબ ચોકડી ગુણાકાર કરીશ મિત્રો 325 ગુણ્યા 50 ભાગ્યા 325 ગુણ્યા 55 ભાગ્યા 1 એટલે 325 ગુણ્યા 55 કરશું ગુણાકાર કરતા આપણને 17875 રૂપિયા થાય એટલે બગીચાને વિકસાવવાનો 325 ચોરસ મીટર બગીચો વિકસાવવાનો ભાવ કેટલો 17875 ખ્યાલ આવ્યું તો બગીચો વિકસાવવાનો ભાવ બગીચો વિકસાવવાનો ભાવ 17875 રૂપિયા થાય શું કર્યું મિત્રો આપણે પ્લોટની બાજુનું ક્ષેત્રફળ શોધ્યું ત્યારબાદ મકાનનું ક્ષેત્રફળ શોધ્યું ત્યારબાદ બગીચાનું ક્ષેત્રફળ શોધ્યું પ્લોટનું ક્ષેત્રફળ માઇનસ મકાનનું ક્ષેત્રફળ 625 માઇનસ 300 બગીચાનું ક્ષેત્રફળ મળ્યું આપણને 325 ચોરસ મીટર ચોપડીમાં આપણે રકમ આવ્યું કીધું છે ઓલરેડી કે એક ચોરસ મીટર બગીચાનો ભાવ 55 રૂપિયા છે તો 325 ચોરસ મીટર બગીચાનો ભાવ કેટલો ત્રિરાશિ પદ મુજબ 325 ગુણ્યા 55 ભાગ્યા 1 325 ગુણ્યા 55 કરતા 17875 રૂપિયા મળે તો બગીચો વિકસાવવાનો ખર્ચ બગીચો વિકસાવવાનો ભાવ 17875 થાય વિડીયો પોઝ કરીને વિદ્યાર્થી મિત્રો લખી લો તમારી અનુભૂતિમાં આપણે જઈ રહ્યા છીએ દાખલા નંબર 3 હવે વિદ્યાર્થી મિત્રો કે અહીં આકૃતિમાં બતાવ્યા મુજબ એક બગીચો છે બગીચાનો મધ્ય ભાગ લંબચોરસ અને આ લંબચોરસની બંને બાજુ છેડા એક અર્ધવર્તુળાકાર ભાગ આવેલો છે આ બગીચાની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો લંબચોરસની લંબાઈ આપણને આપેલી છે 20 માઇનસ 3.5 વત્તા 3.5 મીટર છે સૌપ્રથમ દાખલામાં શું કરીશું મિત્રો તો આપણે
જેમ રકમમાં દેખાય છે આકૃતિમાં, એમ અર્ધવર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ શોધીશું, ત્યારબાદ એની પરિમિતિ શોધીશું, અને પછી આપણે આગળ દાખલો ગણીશું. તો સૌ પ્રથમ આપણે કરીશું શું? તો પહેલાં તો અર્ધવર્તુળાકાર માટે એક રકમમાં આપેલું છે, વ્યાસ આપ્યો છે આપણને 7 મીટર. જેમ તમને ખબર જ છે એમ કે ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2, તો ત્રિજ્યા થાય વ્યાસ ભાગ્યા 2 બરાબર 7 ભાગ્યા 2 એટલે 3.5. હવે આકૃતિમાં કંઈક આવી રીતે આપેલું છે,
7 7 ગયા 22 ભાગ્યા 2 એટલે 11 11 વધ્યા 11 ગુણ્યા 22 24 તો 22 મીટર અર્ધવર્તુળની પરિમિતિ આપણને મળી ગઈ 22 મીટર અર્ધવર્તુળનું ક્ષેત્રફળ આપણને મળી ગયું 38.5 ચોરસ મીટર હવે લંબચોરસની લંબાઈ શોધીશું આપણે લંબચોરસની લંબાઈ જે શોધવાની હતી આપણે ચોપડીમાં આપેલી છે પરંતુ આપણે એનું સાદુરૂપ મેળવ્યું છે ચોપડીમાં છે એવું લખેલું છે કે 20 માઈનસ 3.5 વત્તા 3.5 એટલે 20 માઈનસ 3.5 વત્તા 3.5 એટલે 7 20 માઈનસ 7 20 માંથી 7 જાય તો 13 મીટર આ આપણે મળ્યું લંબચોરસની લંબાઈ હવે લંબચોરસની લંબાઈ પણ મળી ગઈ હવે વિદ્યાર્થી મિત્રો આપણે કરવાનું છે શું શોધવાનું હતું અને અર્ધવર્તુળનું ક્ષેત્રફળ અર્ધવર્તુળની પરિમિતિ આ બંને વસ્તુ આપણે શોધી નાખી હવે શોધવાનું શું કર્યું લંબચોરસની લંબાઈ સોરી લંબચોરસની પરિમિતિ અને લંબચોરસની ક્ષેત્રફળ તો આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધીશું લંબચોરસની ક્ષેત્રફળ વે લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ આપણી પાસે છે ચોપડીમાં જે કીધું છે 20 મીટર ટોટલ છે પરંતુ લંબચોરસની લંબાઈ આપણે જે શોધી કીધી 13 મીટર હવે લંબચોરસની લંબાઈ આપણે શોધી નાખી છે 13 મીટર જે અહીંયા છે જોઈ શકો છો પરંતુ પહોળાઈ આખું માપ આપણને વ્યાસ સાથે આપ્યું છે 7 મીટર તો એ જ વ્યાસ પણ એની અંદર ગણવાનો અને લંબચોરસની પહોળાઈ પણ ગણવાની એટલે લંબચોરસની પહોળાઈ કેટલી 7 13 સિત્તા 91 ચોરસ મીટર લંબચોરસનું પરિમિતિ લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ 2 લંબાઈ છે 13 પહોળાઈ છે 7 2 13 ને 7 20 40 મીટર આપણને મળ્યું 40 મીટર હવે આપણે સૌપ્રથમ શોધીશું જે આખો બગીચો મળ્યો હતો બગીચો છે એ બગીચાનું કુલ ક્ષેત્રફળ તો કુલ બગીચાનું ક્ષેત્રફળ હવે આ કુલ બગીચાનું ક્ષેત્રફળ ક્યારે થશે મિત્રો તો લંબચોરસનું ક્ષેત્રફળ ભેગું થશે અને અર્ધવર્તુળનું ક્ષેત્રફળ ભેગું કરીએ ત્યારે લંબચોરસનું ક્ષેત્રફળ વત્તા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ લંબચોરસનું ક્ષેત્રફળ આપણને મળ્યું 91 અર્ધવર્તુળનું ક્ષેત્રફળ આપણને મળ્યું 38.5 સરવાળો કરતા 38.5 વત્તા 91 એટલે 129.5 થશે 129.5 ચોરસ મીટર હવે વિદ્યાર્થી મિત્રો
લંબચોરસ ક્ષેત્રફળ મળે લંબચોરસ ની પરિમિતિ શોધી અને હવે કુલ બગીચાનું ક્ષેત્રફળ લંબચોરસ નું ક્ષેત્રફળ વત્તા અર્ધવર્તુળ નું ક્ષેત્રફળ 31.5 જેમ આગળ મેં વાત કરી કે આપણે સંપૂર્ણ ક્ષેત્રફળ શોધી પછી પરિમિતિ શોધી એ પ્રમાણે લંબચોરસ નું ક્ષેત્રફળ શોધી પછી પરિમિતિ શોધી અને હવે લંબચોરસ નું ક્ષેત્રફળ કુલ બગીચાનું ક્ષેત્રફળ શોધી અને હવે એની પરિમિતિ શોધી કુલ બગીચાની પરિમિતિ હવે અહીંયા એક થોડો વિરામ લઈ લો કે કુલ બગીચાની પરિમિતિ શોધવા માટે શું જોઈએ તો કુલ બગીચાની પરિમિતિ શોધવા માટે એક લંબચોરસની પરિમિતિ જોઈએ એ પણ આપણી પાસે છે લંબચોરસની પરિમિતિ વત્તા અર્ધવર્તુળની પરિમિતિ જોઈએ માઇનસ 2.5
લંબચોરસ લંબચોરસ જે પહોળાઈ છે અર્ધવર્તુળમાં પણ ગણવામાં આવી હતી અને લંબચોરસની પરિમિતિની અંદર પણ આ ગણાય છે એટલા માટે આપણે એને અહીંથી બાદ કરી દીધું જવાબ મળે છે 48 મીટર જે આપણને લગભગ કુલ બગીચાની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધવાનું થયું હતું તો કુલ બગીચાનું ક્ષેત્રફળ 29.5 ચોરસ મીટર અને કુલ બગીચાનું પરિમિતિ 48 મિનિટ વિડિયો એમિટ પોઝ કરીને વિદ્યાર્થી મિત્રો લખી લો અને ક્યાંય પણ ખબર ના પડે તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવો મને ફરીવાર આપનો સમજાવીશ હું બેન લખી લો દાખલા નંબર 4 માં એવું કીધું છે આપણને કે ભોંય તળિયે લગાવવાની એક લાદીનો આકાર સમાંતર પરિપત્રકોણ છે હવે વિદ્યાર્થી મિત્રો ભોંય તળિયે લગાવવાની લાદી એટલે આપણે ગણવાની ટાઇલ્સ લગાડી એ ટાઇલ્સ તો એનો આકાર કેવો છે સમાંતર પરિપત્રકોણ છે તેના પાયાની લંબાઈ 24 સેન્ટીમીટર અને અનુસંગિક ઊંચાઈ 16 સેન્ટીમીટર 1080 ચોરસ મીટર હોય તળિયા ઉપર આ મુજબની લાદી લગાડવાની હોય તો કેટલી લાદી જોઈ શકું કૌંસમાં આપેલું છે હોય તળિયાના ખૂણાને લાદીથી ભરવા માટે જરૂરિયાત મુજબ લાદીને કોઈ પણ આકારમાં તમે કાપી શકો છો એટલે કે જે પૂરતી જગ્યા હોય એને તમે તમારી જરૂરિયાત મુજબ કાપીને ચોંટાડી શકો તો એનો કોઈ જાતનો ઇશ્યુ નથી તો દાખલો ગણવા માટે સૌપ્રથમ આપણે વિદ્યાર્થી મિત્રો લાદીનું ક્ષેત્રફળ શોધવું પડશે અને લાદીનું ક્ષેત્રફળ લાદી કેવી છે તો સમાંતર બાજુ ચતુષ્કોણ એનો મતલબ કે લંબાઈ ગુણ્યા અનુસંગિક ઊંચાઈ જે આપણે ના પડ્યું છે પરંતુ અહીંયા મિત્રો ટ્વિસ્ટ કરેલી બાબત એ છે કે લંબાઈ અને ઊંચાઈ આપણને આપેલી છે સેન્ટીમીટર અને વોય તળિયાનું માપ આપ્યું છે આપણને મીટર સૌ પ્રથમ કાં તો આપણે સેન્ટીમીટરને મીટરમાં ફેરવીશું અથવા તો મીટરને સેન્ટીમીટર તો આપણે સેન્ટીમીટરને મીટરમાં ફેરવવું આપણા માટે સરળ રહેશે તો આપણે એ જ વસ્તુ કરીશું તો સૌ પ્રથમ દાખલા નંબર 4 લાદીનું ક્ષેત્રફળ શોધીશું લાદી ક્ષેત્રફળ બરાબર હવે લાદીનું ક્ષેત્રફળ ક્યારે થશે
છે તો પાયાની લંબાઈ અને આનુષંગિક ઊંચાઈ બંનેનો ગુણાકાર બોલો રાઈટ પાયાની લંબાઈ ગુણ્યા આનુષંગિક ઊંચાઈ હવે પાયાની લંબાઈ આપણે આપી છે ચોપડીમાં 24 સેન્ટીમીટર 24 સેન્ટીમીટર ગુણ્યા આનુષંગિક ઊંચાઈ આપણે આપી છે 10 સેન્ટીમીટર બરાબર મીટરમાં ભાગ પડશે તો 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય તો આ સેન્ટીમીટર ને મીટરમાં ફેરવવા માટે આપણે બંને 100 વડે ભાગી દઈશું બંનેને શું કરીશું તો 100 વડે ભાગી દઈશું જ્યાં છે એનું ઊંચા હશે ત્યાં ઉડાડી દઈશું 10 0 0 ગયા હવે 24 એકા 24 છેદમાં 100 ગુણ્યા 10 એટલે 1000 ચોરસ મીટર થાય 1000 ચોરસ મીટર હવે વિદ્યાર્થી મિત્રો વાયગણ્યનું ક્ષેત્રફળ આપણે ચોપડીમાં આપેલું છે એક હજાર ને 80 ચોરસ મીટર વાયગણ્યનું આપણને આપ્યું છે 1080 ચોરસ મીટર હવે આગળ શું કરવાનું મિત્રો કે જરૂરિયાત મુજબ કેટલી યાદી જોઈએ અને એના માટે આપણે કાપવું પડે તો એ પણ કાપવી પડે એટલે એ એનો આકાર મુજબ આપણે સેટ કરવાની રહેશે તો લાદીની સંખ્યા આપણે આપણે શોધવાની તો લાદીની સંખ્યા બરાબર હવે લાદીની સંખ્યા શોધવા માટે પહેલા તો વાયગણ્યનું ક્ષેત્રફળ જોઈશે જે આપણી પાસે છે અને લાદીનું ક્ષેત્રફળ જોશે એ પણ આપણી પાસે છે તો વાયગણ્યનું ક્ષેત્રફળ ભાગ્યા લાદીનું ક્ષેત્રફળ વાયગણ્યનું ક્ષેત્રફળ આપણે આપ્યું છે 1080 લાદીનું ક્ષેત્રફળ આપણી પાસે છે 24 છેદમાં 1000 છેદના પણ છેદમાં હોય તો એ ઉપર જાય અંશની અંદર કે આપણે આગળના ધોરણમાં ભણી ગયા છે તો વિદ્યાર્થી મિત્રો 10 80 ગુણ્યા 1000 છેદમાં 24 હવે આ છેદના પણ છેદમાં હતું એટલે એ અંશમાં જાય પણ અહીંયા હું 10000 1080 લખું એના કરતાં આપણે 101 ગુણ્યા 10 કરું તો પણ સરખું થાય જે આપણને છેદ ઉડાડવામાં સરળતા છે 108 ગુણ્યા 10 હવે વિદ્યાર્થી મિત્રો છેદ ઉડાડવાનો જે અહીંયા 108 ગુણ્યા 10 ગુણ્યા 1000 છેદમાં 24 હવે આ 108 અને 24 54 108 12 24 એટલે 2 કેન્સલ 27 નું 54 અને 6 નું 12 27 નું 54 6 નું 12 2 2 અહીંયા કેન્સલ હવે 9 તરી 27 3 નું 6 3 3 કેન્સલ વધ્યા કેટલા અહીંયા 90 અને નીચે 1 9 ગુણ્યા 10 ગુણ્યા 1000
सिग्मा 2 હવે 9 ગુણ્યા 10 એ અલગ અલગ છે એનું ભેગાકારનું અથવા 2 5 10 એટલે 9 5 45 ગુણ્યા 3 મીટર 45000 લાજની સંખ્યા જોઈશું Chopando e son, barro e chomis, ele bebeu, só teve um chopan, chodo e barro e bebeu, não teve satélites, não tronco de chope, ele tronco de levadia, não punha dos, punha liberdade, se não bebe, ele punha dos, não punha distalis, não bateu, e grande, ele tronco, ele lá dele se enfiava, distalis e dar, tai. વિડિયો પોસ્ટ કરીને વિદ્યાર્થી મિત્રો તમે તમારી નોટબુકમાં લખી લેજો હવે આપણે સ્વાધ્યાય 11 પ્રશ્નનો છેલ્લો દાખલો નંબર 5 પર જઈશું આર બરાબર 14 છેદમાં 10
4 सेंटीमीटर
આ જવાબ અવકળ જવાબ કુલનું પરિ હવે આગળ કુલ પરિમિતિ શોધવાનું કુલ પરિમિતિ શોધવા માટે અર્ધવર્તુળનું પરિ ભાગ્યા બાકીનો ભાગ તો કુલ અર્ધવર્તુળનું પરિ અર્ધવર્તુળનું પરિ વત્તા બાકીનો ભાગ અર્ધવર્તુળનું પરિ આપણી પાસે છે 4.4 સેન્ટીમીટર વત્તા બાકીનો ભાગ આ 2 સેન્ટીમીટર અને આ 2 સેન્ટીમીટર એટલે 2 વત્તા 2 4.4 8.4 સેન્ટીમીટર વધારે અંતર કાપવું પડશે તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણ દાખલા ઉપાયાર્થે માપન મુખ્ય સૂત્ર થાય કુલ પરિમિતિ શોધવાની પ્રયત્ન અને જોવાનું કે સૌથી વધારે ક્યાં અંતર કાપવું પડશે તો આપણો 11.1 અહીંયા પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો પ્રથમનો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરતી વખતે બાજુમાં જે બેલ આઇકન આવેલું છે એની પર ક્લિક કરો જેથી હું નવા વિડિયો મૂકતો જઉં અને નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ